એટલે તું મને સમજાવવા જ આવ્યો છે? યસ, હા હા, હું અહીંયા તને સમજાવવા આવ્યો છું અને તારે મારી વાત સાંભળવી પણ પડશે ને માનવી પણ પડશે. કમ ઓન પોસ્ટિક, તારી અને જયુની આટલા વર્ષોની ફ્રેન્ડશિપ છે, તું આટલી ઇન્ટેલિજન્ટ છે, તું આટલી સ્માર્ટ છે, તું આટલી આટલી સમજુ છે, તું આટલા વખતમાં જયુને ન ઓળખી શકી? સિરિયસલી, આઈ મીન, જયુ એક બહુ સારા દિલનો માણસ છે. મને ખબર છે, જયુના મનમાં કોઈ જ પાપ નથી. જયુ તને ખરેખર એટલે સાચા દિલથી, સાચી ભાવનાથી તને પ્રેમ કરે છે. જયુ તારા માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છે. એ તને ખરા દિલથી પ્રેમ કરે છે. જયુ પર પ્લીઝ વિશ્વાસ રાખ. તુષ્ટી, તને ખબર છે, એ પોતાનો પ્રેમ સાચો છે એ પુરવાર કરવા માટે એ પોતાની કિડની ડોનેટ કરવા તૈયાર થઈ ગયો છે. મને એમ કે આજના જમાનામાં આવું આવું પગલું કોણ ભરે? કોણ કરે કોઈની માટે આટલું બધું? તુષ્ટી, જીગર જોઈએ, જીગર આની માટે. હું તો આવું ના કરી શકું. પ્લીઝ તુષ્ટી, પ્લીઝ સમજવાનો પ્રયત્ન કર અને જયુના પ્રેમ પર થોડોક વિશ્વાસ રાખ. જો તુષ્ટી, મારી વાતનો વિશ્વાસ કર અને મનથી જયુને તારા લાઈફ પાર્ટનર તરીકે સ્વીકારી. અને જો કઈ કઈ થયું તો હું છું ને, ટ્રસ્ટ મી, હું હંમેશા તારી સાથે રહીશ. આઈ એમ ધેર વિથ યુ. અભિજીત કેટલો કાઇન્ડ હાર્ટેડ છે, એને તુલસીની ચિંતા હોય તો સમજી શકાય છે, પણ એની બેનની પણ આટલી બધી ચિંતા? હસબન્ડ તો આવો જ હોવો જોઈએ, મેરેજ થાય તો આવા વ્યક્તિ સાથે જ થાય. દોસ્તી, દોસ્તી આટલું શું વિચારી રહી છે? હું તારી હા સમજુ ને દોસ્તી, હા સમજુ ને. I knew it. I knew it, Toasty. બસ હવે તું એકદમ રિલેક્સ થઈ, બધી જ જિમ્મેદારી હવે બધી મારી છે. અને જોજે ને, તારા લગ્ન હું કેટલા ધામધૂમથી કરાવું છું. હું અને તુલસી મળીને તારા લગ્ન કેટલા સરસ રીતે કરીએ. લગ્ન માટે હા પાડી દીધી? હાઈ લોટ, માય લોટ, ચણાનો લોટ. જયુને લગ્ન ની હા પાડી દીધી. હમણાં ને હમણાં ગોર બાપા ને ફોન કરું છું અને લગ્ન ની તારીખ નક્કી કરી નાખ. આપણે છે ને જલ્દીથી એ લોકો ના લગ્ન કરાવી લે, એટલે પતે વાત. પણ બેટા, એને માટે વડઘોડિયાઓની જન્મકુંડળી તો જોઈએ ને. તોષ્ટી અને જયુની જન્મકુંડળી હોય તો જ લગ્નનું સારું મુહૂર્ત નીકળે ને. અરે એમાં શું, આપણે ફોન કરીને મંગાવી લઈએ ને એની કુંડળી. ના બે, મેં જયુ પાસે જન્મકુંડળી માંગી પણ એને આપવાની ના પાડી. અને કદાચ જયુ માની પણ જાય, પણ તારી બેન તોષ્ટી બહુ જીતી
एक बार ने ना पाड़ी ने इतने नहीं है जा ने जो हूँ एनी पैसे मांगीश ने तो आटलो मोटो भाषण आपसे ने कैसे कि हूँ मानती ना आजकल ये तो वर्तन खूब बदलाई गयु छे कदाच कोई नजर तो नहीं लागी गई होय ने मारी दीकरी ने ए मां तू चिंता नहीं कर बधु सारू थई जशे तोस्ती पासे थी कुंडली हूँ लई आवीश ए नहीं आ होय तो आपे ने જ્યારે એ લગ્ન માટે હના હના કરતી હતી ને ત્યારે જ મેને કહ્યું કે તારી કુંડળી આ સારા જ્યોતિષીને બતાવવાને એમાં જો કોઈ ગ્રહ નડતો હોય ને તો લગ્ન પહેલા વિધિ કરીને દૂર કરાવી દઈએ માં આનો મસ્ત ઉપાય છે મારી પાસે પણ મારા બાપુ હંમેશા કહે કે જેની કુંડળી ના હોય ને એની છે ને પ્રશ્ન કુંડળી માંડી છે બાપુ તો છે નહીં કોની પાસે જઈશું આપણે નમસ્તે રમાબેન હું તુલસીની સાસ તું શું કહેતી હતી બાપુ નથી તો કોઈને બહાર પૂછવું જોઈએ બીજાએ પૂછવાની શું જરૂર હવે એમાં પ્રશ્ન કુંડળી તો માંડવી પડશે ને તે હા આપણે પ્રશ્ન કુંડળી માંડી તુલસી તને ખુશ ખબર આપી દઉં શું દાદાજી આવ્યા છે આઈ લોટ માય લોટ ચણા નો લોટ દાદાજી આવ્યા છે ઘરે હા ખરેખર તારી બેન ખૂબ નસીબદાર કે દાદાજી ઘરે આવી ગયા બેબાન દાદાજી એટલે મારા સસ્તા વૈરાગી જીવ ને જ્યોતિષ વિદ્યાનું ખૂબ જ્ઞાન અત્યાર સુધીની એમની કરેલી કોઈ પણ આગાહી ખોટી નથી એ હા હા માં દાદાજી છે ને જે બોલે એ સાચું પડે દોસ્તી ખરેખર નસીબદાર ને તું છે ને હવે આ બધી ચિંતા છોડી દે હા રે ભાઈ દોસ્તી ખરેખર નસીબદાર દાદાજી ઘરે આવ્યા અને અભિજીતે હમણાં જ સમાચાર આપ્યા કે દોસ્તી લગ્ન માટે તૈયાર થઈ ગઈ છે હા મંજીના દોસ્તીએ લગ્ન માટે હા કહીને એટલે મારા હૈયે ધાડક થઈ ગઈ છે અને આમ પણ આજે આપણે પહેલી વાર મળ્યા એટલે મારો ફરક માતો નથી તમે મારી તુલસીના સાસુ જ નહીં પણ મા જેવા છો અત્યાર સુધી મેં વાતો સાંભળી હતી પણ આજે નજરે નિહાળ્યા છે આપણી ફોન પર તો ઘણી વાર વાત પણ રૂબરૂ મળવાનું આજે હવે આવ્યા છો તો જમીને જજો અને આમ પણ આ ટોસ્ટીના લગ્નના સમાચાર અંગે મારે તમને મીઠું મોડું તો કરાવવું જ જોઈએ ના બેવા દીકરીના ઘરનું તો પાણી પણ ન પીવાય અને આજે તમને બધાને મળીને ખૂબ આનંદ થયો છે હવે મારી ટોસ્ટીને પણ આટલું સારું સાસરું મળે ને એટલે મારા જીવને શાંતિ બધું સારું થઈ જશે બેવા હવે દાદાજી આવી ગયા છે ને એ ચાલ માં હું તને દાદાજી સાથે મેળવું દાદાજી તો મને જોશે ને તે રાજી રાજી થઈ જશે ચાલ ચાલ શું કહું કાકી શું વિચારો છો ભગવાન મારા મનમાં એક અકળ ડર કેમ લાગી રહ્યો છે દોસ્તીના લગ્નની વાત એની કુંડળીની વાત ને બાપુજીનું આમ અચાનક આગમન શું ફરી વખત કોઈ આફતના એંધાણ તો નહીં હોય ને કોઈ અણધારી મુસીબત તો નહીં આવવાની હોય ને આવનાર ડર મારા હૃદયના ધબકારા વધારી દે છે બધું ક્ષેમકુશળ પાર પડશે કે પછી કોઈ અણગમતી ભવિષ્યવાણી અમારા પરિવારમાં નવા વમળો પેદા કરશે
દુપટ્ટો શેની જોઈએ છે? એના કરતા પોતાના હૃદયને જો, પોતાની જાતને જો. પ્રતિબિંબ તો હંમેશા સાચું હોય. મારા દુપટ્ટાનો રંગ લાલ છે, તારા દુપટ્ટાનો રંગ કેમ કાળો? બિંબ એવું પ્રતિબિંબ અને સાદ એવો પ્રતિસાદ. પ્રતિબિંબના દુપટ્ટાનો રંગ કેમ કાળો? કારણ કે તારા હૃદયમાં કાળાશ છે, તારા વિચારોમાં કાળાશ છે, તારી દાનત કાળી છે. એવું કઈ જ નથી, એવું તું માને. બાકી તારું મન અને તારું મગજ તેઓ અલગ વિચારો ધરાવે છે. તારું મન કઈક બીજું વિચારે, તારું મગજ કઈક બીજું. ના, ખોટું છે. મારું મન જે ધારે છે, મારું મગજ પણ એ જ વિચારે છે. ના, હું તને કહું કે તું શું વિચારે. તારા મનમાં જરૂર વસેલું છે, પણ તારું મગજ એને સ્વીકારતું નથી. હા, કારણ કે મને મારી બેન જેવું સાસરિયું જોયું, અભિજીત જેવો પતિ જોયું. સાચે સાચે મને અભિજીત જેવો જ પતિ જોયું. તારે અભિજીત જેવો પતિ જોઈએ છે કે પછી અભિજીત જ જોઈએ છે? વોટ નોનસેન્સ! આ બધું બકવાસ છે. કબૂલું છું, કબૂલું છું કે મને તુલસીની ઈર્ષા થાય છે, પણ એનો એ મતલબ નથી કે હું અભિજીતને જુઠ્ઠાણા બંધ કર. દોસ્તી, તું આખા જગતને જૂઠું બોલી શકે છે, પોતાની જાતને નહીં. મન, તારું મગજ અને તારી આત્મા હું જ છું. અને તું પોતાની જાતને જેટલી ઓળખે છે એના કરતા વધારે સારી રીતે હું તને ઓળખું. નીચે શેની જોઈએ છે? મારી આંખમાં આંખ મેળવીને મને કહે કે હું જે કહું છું એ સાચું છે કે ખોટું. એ મને દોસ્તી જે કરી રહી છે એ બહુ ખોટું કરી રહી છે. તું તારી બેન ના જીવનમાં આગ લગાવી દીધી છે. આ બહુ જ મોટું પાપ છે. રોકી દે તારી જાતને દોસ્તી, રોકી દે તારી જાતને દોસ્તી. અત્યારે ને અત્યારે રોકી લે તારી જાત. બસ બસ કર, બંધ કર તારો આ બકવાસ. ફાઇન, કબૂલું છું, કબૂલું છું કે હું અભિજીતને પસંદ કરું છું, હું અભિજીતને પ્રેમ કરું છું. એ જ મારા સપનાનું રાજકુમાર છે. જયું નહીં, અને આ હકીકત હું જયુંને કહીને જ રહીશ. એટલે પછી ગમે તે થઈ જાય, જેવને કહીને જ રહીશ. પણ ના દોસ્તી, આવું નહીં કરતી, આવું નહીં કરતી ને તો અનર્થ થઈ જશે. જયું આ સહન નહીં કરી શકે, આવું જરાય નહીં કરતી. દોસ્તી, તું જે કરી રહી છે એ બહુ જ ખોટું કરી રહી છે. તારી જાતને તારે રોકવી જ પડશે. તું બહુ મોટું પાપ કરવાની છે. રોકી દે તારી જાતને, હું તને કહું છું, રોકી દે તારી જાતને. દોસ્તી, હજી કહું છું, પાછી વળી જા. તારી પાસે હજી સમય છે, પાછી વળી જા. હું કહું છું તને, રોકી લે તારી જાતને. બસ બંધ કર તારો બકવાસ, બંધ કર તારો બકવાસ, બંધ કર.
दादाजी। अरे शुक्र है तुलसी बेटा। दादाजी तुम्हें कितना वक्त याद है? कितना दिवस से तुम्हें नहीं याद? आ वक्त से नौ तुम्हें जवाब जल्दी देवाने। भले भले। दादाजी आज वो हमारी साथ कौन आ गई थी? कौन सी आ तुम्हें खबर से? हमारा वेवान है। बरोबर ना वेवान? जय श्री कृष्ण दादाजी। जय श्री कृष्ण। दादाजी आपना विषय पण घणो सांभळो हतो અને આપની જ્યોતિષ વિદ્યા વિશે પણ, અને એટલે જ હું એટલે તમે આવ્યા છો તમારી બીજી દીકરીની ચિંતા લઈને, બરાબર ને? બરાબર દાદા, અમારી તુલસીની બેન છે ને ખૂબ જીતી છે અને એના લગ્ન નક્કી થઈ ગયા છે, અને તમે ઈચ્છો છો કે લગ્ન નિર્વિઘ્ને પાર પડે? હા દાદા, મારી બેનની અને મારા જીજાજીની કુંડળી નથી, બાપુ કે છે લોકોની ઓલી પ્રશ્ન કુંડળી માંડી શકાય? માંડી શકાય? તને બધું યાદ છે? હા પ્રશ્ન કુંડળી અવશ્ય માંડી છે, પૂછો દાદાજી. અરે એમ પૂછવું હતું કે મારી દીકરીનું લગ્ન જીવન સારી રીતના ટકશે ને? એક મિનિટ દાદાજી. શું કર્યું અભી? દાદા આ તો કઈ રીત છે? કુમાર ટોસ્ટીના લગ્ન જીવન વિશે પૂછી રહ્યા હતા અમે. કોઈ જરૂર નથી. આઈ એમ સોરી દાદા, પણ આ કુંડળીના ચક્કરો મને ચક્કરોમાં હું ભૂતકાળમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ અને કન્ફ્યુઝન ફેસ કરી ચૂક્યો છું, અને હવે હું એવું નથી ઈચ્છતો કે એમાંના કોઈ પણ પ્રોબ્લેમ કે કન્ફ્યુઝન ટોસ્ટીની લાઈફમાં ઉભા થાય. તમારા એસ્ટ્રોલોજીના નોલેજને હું ચેલેન્જ નથી કરતો, ખૂબ જ રિસ્પેક્ટ છે એની માટે, ઘણું માન છે એની માટે, બટ સોરી ટુ સે, તમારું એસ્ટ્રોલોજીનું જ્ઞાન હોવા છતાં પણ મારી લાઈફમાં જે કંઈ પણ થયું એને કોઈ રોકી નથી શક્યું, ન તો તમે ન તો હું. જે થવાનું હતું એ બધું જ થયું છે, ને એટલે જ હું અત્યારે પણ નથી ઈચ્છતો કે આવનારા ભવિષ્યમાં જે પણ કંઈ થવાનું છે એ અત્યારે જાણીને અત્યારનો વર્તમાન બગાડે.